सूरत शहर के मेयर के करोड़े के बंगले पर लगे हैं आरोप। बंगले के किचन के लिए 2.50 लाख रुपए के बर्तन खरीदे गए। महापौर ने कहा 2020 में बंगला बनने पर हुई थी खरीदी। आपका आरोप है कि बिना टेंडर के खरीदी की गई और रखरखाव के खर्च किया गया, उस तरह आरोप लगाए गए हैं। मेंटेनेंस कोटे के तहत बर्तन खरीदने का आरोप लगाया है। आरोप है कि भाजपा के शासक मन भाई लोगों के पैसे से अपने खुद के लाभ के लिए सुविधाएं बना रहे हैं। इससे पहले लाइट बिल और मेयर के बंगले में गार्डर को लेकर भी आरोप लगे थे। महेश भाई अणगण, जनप्रतिनिधि सूरत शहर, वार्ड नंबर 3। महेश भाई, आ बंगला ने लेने करी तो आक्षेप छे, नवा वासणो खरीद्या छे, केटलो योग्य छे? सूरत શહેરના મેયર તરીકે એમની સૌથી પહેલી જવાબદારી છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવાની હોય છે, એમને સુખ સુવિધા આપવાની હોય છે, નહીં કે એક મહારાણી બનીને પોતાની જાતને ફીલ કરતા હોય તેવા વ્યક્તિએ સુરતના લોકોના ટેક્સના પૈસાથી પોતાના માટે વાસણો ખરીદવા એ ખૂબ જ નિંદનીય કહેવાય। આ વાત ખૂબ જ ગેરવ્યવહારિક છે। કેટલાના વાસણો ખરીદ્યા છે અને કઈ રીતે ખરીદ્યા છે? 2,50,000 રૂપિયાના વાસણો મેયરના બંગલા માટે ખરીદવામાં આવ્યા છે અને એ પણ એક મેન્ટેનન્સના ખર્ચના નામે આ બજેટ કોડને ઉતારી પાડવામાં આવ્યું છે આ ખર્ચને। તમે શું માંગ કરી રહ્યા છો? અને મારું તો એવું જ કે માનવું છે કે એક સુરત શહેરના મેયર તરીકે એ સુરતના જ વ્યક્તિ ચૂંટાને આવ્યા છે અને એમના માટે રહેવાની, જમવાની કે ખાવાની કે દરેક વ્યવસ્થા એમના માટે હોય જ છે, તો પહેલાં પ્રથમ તો આવો બંગલો બનાવો એ જ ખોટી વાત છે કે એમના માટે આ બંગલાની વ્યવસ્થાઓ જે બહારના અધિકારીઓ આવતા હોય છે, જેમને 3 વર્ષે એમની બદલી થતી હોય છે, તો આવા વ્યક્તિઓ માટે સરકાર તરફથી આવી સુવિધાઓ ઊભી કરવામાં આવતી હોય છે, પણ જે સ્થાનિક લોકો હોય છે એમને ખરેખર આવા કોઈ બંગલાઓ બનાવીને એની પાછળ ટેક્સના પૈસા વેડફવા, આ ખૂબ જ ખોટી વાત છે અને અમે આજે પણ આ બાબતે મેયરશ્રીને પણ આવેદનપત્ર દેવા જવાના છીએ।